वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। तो मित्रों आपणा बधा पुआ रेडी छे अने रूही ने बहु भाव्या छे। रूही ने खावा छे, लई ले लई ले, खाओ कट कट करो। केवा लाग्या? ओहो यम्मी यम्मी लाग्यु, वेरी गुड, खाओ। આજે આપણે મસ્ત ટેસ્ટી એવા પૂવા બનાવીશું। આ પૂવા આપણે લેફ્ટ ઓવર ચાસણી એટલે કે કોઈ પણ ગુલાબજાંબુ કે રસગુલ્લાની ચાસણી હોય અથવા તો જલેબીની ચાસણી હોય તો તેમાંથી આપણે બનાવી શકીએ છીએ, અથવા તો સ્પેશિયલ તમે ચાસણી બનાવીને આ પૂવા બનાવી શકો છો। અને આ પૂવા મિત્રો તમે ચાખશો તો તમે માલપૂવાને પણ ભૂલી જશો, એવા સુપર ટેસ્ટી બને છે। ઘરે એક વખત જરૂર ટ્રાય કરવા જેવા આ પૂવા છે। तो मित्रों मोड़ू कर्या वगर मस्त पुआनी रेसिपी आपणे शुरू करिए। सौ प्रथम आपणे चासणी लईशुं। आ चासणी मारी गुलाबजांबूनी छे अने गुलाबजांबू में घी में तळ्या था एटले ते फरते घी जामी गयुं छे। तो हवे तेने आपणे गाळी लईशुं अने कप में मेजर करी लईशुं। मित्रों आपणे तेवर होय के घरे कोई पण मेहमान आवे त्यारे लगभग गुलाबजांबु बनता होय छे, तो तेनी चासणी फेंकी देवानी बदले आवी रीते तेमांथी पुआ बनावशो तो बहु टेस्टी लागशे अने एक नवी मीठाई थई जशे। आम आपणे एक कप सरस आखो भरी लेशुं अने तेने आपणे एक बाउल में लई लईशुं। तमे जोई सको छो अहीं मारी चासणी घणी घट छे। हवे आपणे तेनी अंदर एक कप घऊंनो जे रोटलीनो लोट होय छे ते उमेरीशुं। साथे साथे आपणे तेनी अंदर 1/4 कप रवो उमेरीशुं अने हवे तेने आपणे सरस मिक्स करी लईशुं। आवी रीते एक ज दिशामां हलावाथी આપણા બેટરમાં લમ્સ નથી પડતા। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું ચાસણીમાં સરસ લોટ અને રવો મિક્સ થઈ ગયું છે અને અત્યારે આપણે કેકનું બેટર હોય તેવું સરસ રીબન કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે, પણ તેને આપણે હવે 15 મિનિટ માટે સેટ થવા રાખીશું જેથી ઘઉંનો લોટ અને સૂજી સરસ ફૂલી જાય। તો મિત્રો આપણી 15 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને પાછું હલાવી લઈશું। તમે જોઈ શકો છો આપણી કેવી કન્સિસ્ટન્સી હતી અને અત્યારે તે કેટલું ઘટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરીને જેવી પહેલાં રીબન કન્સિસ્ટન્સી હતી તેવી કરી લઈશું। વન ફોર્થ કપ મેં પાણી ઉમેરેલું છે, પણ તમારી ચાસણી કેવી ઘટ કે પાતળી છે તેના ઉપર ડિપેન્ડ રહે છે। જો તમારી ચાસણી પાતળી હશે તો પાણી ઓછું જોશે, એટલે બધું આ અનુમાન ઉપર જ છે। સરસ આપણે પાછું એક વખત ફેટી લઈશું। તમે જોઈ શકો છો પાછી જેવી કન્સિસ્ટન્સી હતી તેવી આવી ગઈ છે અને છેલ્લે તેની અંદર આપણે 2 ચપટી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું। આમ તો આપણે ચાસણીની અંદર એલચીનો પાવડર ઉમેરેલો જ હોય છે, પણ થોડીક વધારે ફ્લેવર આવે તેના માટે આપણે એલચીનો પાવડર થોડુંક ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। પછી આવી રીતે ચમચીથી લઈ પાછું આપણે તેની માથે કરી લેવું। આમ ચમચીને સેજ અંદર જવા દેવી અને પાછું તેની માથે કરી લેવું। આમ કરવાથી આપણા પૂવા મસ્તીના બનશે અને પૂવાનો કોઈ આકાર નથી હોતો મિત્રો। આવી રીતે ઝીક ઝેકની સાઇન કરવાથી તમારા પૂવા લાંબા ટૂંકા નહીં થાય। ખાસ ધ્યાન રાખવું ચમચીને આખી અંદર જવા દેવાની છે, નહીતર સેવ જેવું લાંબુ લાંબુ થશે।
અને આપણી પેનમાં સમાય એટલા આપણે પૂવા પાડીશું। અને પૂવા પાડતી વખતે થોડી નિરાત રાખવાની છે। જો ફટાફટ કરવા જશો તો આવી રીતે તેમાં થોડીક સેવ જેવું પડી જશે। અને પછી આપણે તેને પલટાવી દેશું। ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે। આપણા પતરીના ભજીયા હોય તેના જેવા શેપના બન્યા છે, તમે જોઈ શકો છો। આવી રીતે બધા પલટાવી દીધેલા છે। આપણે આની અંદર સેજ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ સરસ ફૂલી ફૂલીને દડા થાય છે, તમે જોઈ શકો છો। પાછું થોડીક વાર પછી આપણે પલટાવી દઈશું। તમે જોઈ શકો છો સરસ બ્રાઉનિશ કલરના થઈ ગયા છે। પાછું આપણે એક વખત ચેક કરી લેશું, નીચેની સાઈડ પણ આવી રીતે બ્રાઉનિશ થઈ જાય એટલે આપણે બધાને કાઢી લઈશું। તો મિત્રો, તૈયાર છે મસ્ત ટેસ્ટી એવા આપણા પૂવા, તે પણ લેફ્ટઓવર ચાસણીમાંથી। અને આ પૂવા તમે એક વખત ખાશો તો તમે માલપુવાને ભૂલી જશો। અને આ પૂવાને તમે એમને પણ ખાઈ શકો છો અથવા તો રબડી જોડે પણ સર્વ કરી શકો છો। તો મિત્રો, તમને મારી આ પૂવાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવા પૂવા ઘરે બનાવી શકે। તો મિત્રો, અત્યાર માટે આટલું જ। હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।